कोरोना संक्रमण नो बीजो तबक्को शुरू थई गयो छे अने हवेना समयमां सावचेती राखवी खूब ज जरूरी छे। त्यारे ભુજ નગરપાલિકા દ્વારા માસ્ક પહેર્યા વગર ફરતા લોકો માટે એક અપીલ કરાઈ હતી। અત્યારે જ્યારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા બે ટીમો બનાવી વહીવટતંત્ર સાથે રાખી અલગ અલગ વિસ્તારમાં માસ્ક ન પહેરતા હોય એવા વ્યક્તિઓને દંડિત કરવામાં આવે છે। જેવી રીતે વાણિયાવાડ વિસ્તાર છે, જીબીની સામેનો હોસ્પિટલ રોડ વિસ્તાર છે, ભાનુશાલી નગર છે, અથવા જ્યાં ભીડભાડ વધુ છે એ વિસ્તારમાં અમારી ટીમો કાર્યરત છે। તેમ છતાં પણ લોકોમાં જાગૃતિનો અભાવ છે। આજ સુધી નગરપાલિકાએ 15,000 જેટલો દંડ વસૂલ કર્યો છે। તેમ છતાં પણ સાથે બીજું પણ વહીવટતંત્ર ખૂબ સક્રિય થાય તો લોકોને માસ્ક પહેરતા થાય અને નગરપાલિકા વતીથી એક અપીલ કરું છું કે આપ માસ્ક વિના ન નીકળો, નહીં તો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે। ખરેખર આજ જ્યારથી લોકડાઉન થયો ત્યારથી નગરપાલિકા તરફથી ઘણી વખત અભિયાન ઉપાડવામાં આવ્યું છે। એક એક લારીઓવાળા પાસે જઈ માસ્કનું વિતરણ કર્યું છે, હાથના મોજા પણ વિતરણ કર્યા છે, અમુક જે નથી માનતા એમને દંડ પણ વસૂલ કર્યો છે અને એ લોકોને અમે કહીએ છીએ કે જે પણ ગ્રાહકો આવે એમને તમે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, તેમજ આજે કોરોનાની મહામારીનો જે વ્યાપ વધી રહ્યો છે ત્યારે તમે કોઈ પણ શાકભાજીનું વેચાણ કરો ત્યારે હેન્ડ ગ્લોવ્સ પહેરો। તેમ છતાં પણ હજી પણ જાણવા મળ્યું છે કે આ હાથની લારીવાળા અથવા વેપારીઓ જે સરકારની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનું પાલન કરવાનું કરતા નથી એવું જાણવામાં આવ્યું છે। તેમ છતાં પણ ફરી બીજા પ્રયત્નના રૂપે અમે આ અભિયાન ચાલુ રાખશું।